विद्यार्थी मित्रों, आप सबनों हार्दिक स्वागत है अमारी अक्षर लर्निंग क्लासीसनी चेनल में। आज आप सब धोरण 9 विज्ञान और टेक्नोलॉजी विषय में गति प्रकरण पर बात करीशू। आपणे आ चेप्टर रिलेटेड अगाउ 3-2 वीडियो मूकेला है, जेमा गतिनो ख्याल, त्यारबाद नियमित गति, अनियमित गति, अदिश अने सदिश राशि, वेग कोने कहेवाय, प्रवेग कोने कहेवाय, झड़प कोने कहेवाय, ते बधी माहिती ते वीडियो में आपणे जोईली छे। तो जे विद्यार्थी मित्रोए आ बे वीडियो न जोया होत तो खास ए अमारी चेनल परथी आ बे वीडियो जोई ले, जेथी तेमने आ वीडियो में वधु माहिती सरळतापूर्वक समजण थई शके। तो हवे आपणे सौ आ वीडियो में आलेख विशे वात करवा जईशुं। तो सौ प्रथम तो गतिनुं आलेखीय निरूपण, तो ये गतिनुं आलेखरूपी निरूपण करवामां आवे छे ते समझता पहेला आलेखनी सामान्य माहिती आपणे मेळवीए। तो सौ प्रथम आलेख शुं छे, तेमां केटला अक्ष होय छे, शुं छे ते वधारे माहिती मेळवीए। तो सामान्य रीते आलेखमां बे अक्ष दोरवामां आवे छे, एक्स अक्ष अने वाय अक्ष। तमने आकૃતિમાં દેખાય છે કે જે આપણે આડી રેખા દોરી છે તો તેને આપણે એક્સ અક્ષ કહીએ છે, જ્યારે ઊભી રેખા દોરી છે તેને આપણે વાય અક્ષ કહીશું। તો આલેખમાં જે આડી રેખા હોય છે તેને એક્સ અક્ષ અને ઊભી રેખા હોય છે તેને વાય અક્ષ કહેવામાં આવે છે। હવે આપણે આ ચેપ્ટરમાં ગતિ રિલેટેડ આલેખનું નિરૂપણ કરવાનું છે। તો ગતિમાં જે જે શબ્દોનો ઉપયોગ થાય છે, કે સમય છે, અંતર છે, વેગ વગેરેને આપણે અક્ષ ઉપર કેવી રીતે દર્શાવીશું, તો આપણે સામાન્ય રીતે એક્સ અક્ષ ઉપર સમય રાશિને દર્શાવીશું, જ્યારે વાય અક્ષ ઉપર અંતર, વેગ, ઝડપ વગેરે જે રાશિઓ છે એને આપણે વાય અક્ષ ઉપર દર્શાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ સામાન્ય માહિતી છે આલેખના રિલેટેડ। હવે આપણે આ ચેપ્ટરમાં આલેખનું નિરૂપણ એટલે કે ગતિને આલેખીય નિરૂપણ કેવી રીતે કરવામાં આવે છે તેની વધુ માહિતી મેળવીએ। તો સૌ પ્રથમ આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું અને ત્યારબાદ તેનો ઉપયોગ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌ પ્રથમ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો તે પરથી આપણને નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને અચળ પ્રવેગી ગતિનો આલેખ દોરી શકાય છે। આ આલેખ કેવા હોય છે તે આપણને નીચે આકૃતિમાં દર્શાવ્યા છે। અહીંયા આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીશું, એટલે મિત્રો અંતર છે તે આપણે વાય અક્ષ ઉપર અને સમય છે તે આપણે એક્સ અક્ષ ઉપર દર્શાવીશું, જે આપણે અગાઉની સ્લાઇડમાં સમજી ગયા। આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો આપણે નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને અચળ પ્રવેગી ગતિનો ખ્યાલ આવે છે। આ શબ્દ શું છે એની માહિતી આપણે અગાઉના વિડીયોમાં મેળવેલી જ છે। તો હવે આપણે આ ત્રણ પ્રકારની જે ગતિ છે તેના આલેખ સમજીએ। સૌ પ્રથમ પદાર્થની નિયમિત ગતિ। નિયમિત ગતિ એટલે આપણને સૌને ખ્યાલ છે કે જો કોઈ પદાર્થ ચોક્કસ સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। તો અહીંયા એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર આ અંતર દોરેલું છે। તો હવે સમય, તો અહીંયા સમયગાળો એ 2-2 સેકન્ડનો લીધેલો છે, કે 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ અને 8 સેકન્ડ। તો તે સમયગાળા દરમિયાન પદાર્થ છે એ એક સરખું અંતર કાપે છે। સૌ પ્રથમ પણ 2 મીટર અંતર કાપે છે, બીજા સમયગાળામાં પણ 2 મીટર એટલે કે 2-4 થાય છે, ત્રીજામાં વધુ 2 મીટર કાપીને 6 અને ચોથામાં વધુ 2 મીટર કાપીને 8। તો અહીંયા પદાર્થ છે એ એક સરખા સમયગાળામાં એટલે કે 2-2 સેકન્ડના સમયગાળામાં 2-2 મીટર જેટલું એક સરખું અંતર કાપે છે। હવે આ જે માહિતી છે આપણી પાસે તેને આપણે આલેખ ઉપર દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને સૌ પ્રથમ એક્સ અક્ષ ઉપર 2 અને વાય અક્ષ ઉપર 2 એટલે કે 2 અને 2ને જોઈન્ટ કરતાં 1 પોઈન્ટ અહીંયા મળે છે, 4 અને 4 અહીંયા પોઈન્ટ મળશે, 6 અને 6 અહીંયા। હવે આ દરેક બિંદુમાંથી એક લાઇન દોરવામાં આવે તો આપણને નિયમિત ગતિનો સીધી રેખામાં આલેખ મળે છે। આમ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પદાર્થની નિયમિત ગતિનો આલેખ કેવો હોય છે, તો એક સીધી રેખામાં જોવા મળે છે। ત્યારબાદ અનિયમિત ગતિ, તો અનિયમિત ગતિ શબ્દનો પણ અર્થ આપણને ખબર છે, પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય તેને અનિયમિત ગતિ કહેવાય। તો અહીંયા છે કે સમયને એક્સ અક્ષ ઉપર 15 મિનિટનો સમયગાળો
લેવામાં આવ્યો છે, જ્યારે અંતર છે એ કિલોમીટરમાં લીધું છે. તો પહેલાં 15 મિનિટમાં પદાર્થ છે 1 કિલોમીટર અંતર કાપે છે, ત્યારબાદના 15 મિનિટના સમયગાળામાં પદાર્થ છે તે 1.5 કિલોમીટર અંતર કાપે છે. તો પહેલાં 1 કિલોમીટર, ત્યારબાદ 1.5 કિલોમીટર. તો અહીંયા જે અંતર કાપવાની રેન્જ છે પદાર્થની, તે સતત બદલાયા કરે છે, એટલે કે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે આ જે માહિતી છે એને આલેખ ઉપર દર્શાવવામાં આવે તો આપણને કંઈક આવી રીતે અનિયમિત ગતિનો આલેખ જોવા મળશે. તો આ જે આલેખ છે એક સીધી રેખામાં જોવા મળતો નથી. જેમ પદાર્થ વધુ અંતર કાપશે તેમ ઉપરની તરફ અને જેમ ઓછું અંતર કાપશે તેમ નીચેની તરફ, એટલે કે આડી અવળી રેખા આપણને આ આલેખમાં જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે પદાર્થની અચળ પ્રવેગી ગતિ. અચળ પ્રવેગી ગતિનો પણ અર્થ આપણને ખબર છે કે પદાર્થના વેગમાં સતત વધારો થવો. તો અહીંયા એક્સ અક્ષ ઉપર સમય અને વાય અક્ષ ઉપર અંતર, જે આપણે અગાઉ ઇન્ડિકેટ કરીએ છીએ તે પ્રમાણે જ છે. સમયગાળો એક સરખો લેવામાં આવ્યો છે, 10, 20, 30, એટલે કે 10-10 સેકન્ડનો. અને સામે પદાર્થનું જે અંતર કાપવાનું જે માહિતી છે તેમાં સતત વધારો થતો જોવા મળે છે. તો આમ આ પદાર્થ જે આપણને ગતિ કરે છે તેનો આલેખ આપણને આ પ્રકારે કંઈક જોવા મળશે. તો આમ આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરતા નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે તેની માહિતી અને તે કેવા પ્રકારનો આલેખ હોય છે તેની માહિતી મેળવી શકીએ છીએ. હવે આ આલેખનો ઉપયોગ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ છે અંતર અને સમયનો આલેખ દોરવાથી પદાર્થની ગતિના પ્રકાર વિશે માહિતી જાણી શકાય છે, એટલે કે પદાર્થ કેવી ગતિ કરે છે, નિયમિત, અનિયમિત કે અચળ પ્રવેગી, તે માહિતી આપણને આલેખ પરથી મળી શકે છે. ત્યારબાદ ચોક્કસ સમયગાળામાં પદાર્થનું અંદાજી સ્થાન નક્કી કરી શકાય છે. જે પ્રારંભિક સ્થાન છે ત્યાં 0 લઈ લઈએ તો અંદાજિત સમયગાળા એટલે કે ચોક્કસ સમયગાળા એટલે કે 30 સેકન્ડ પછી તે પદાર્થ પ્રારંભિક સ્થાનથી કેટલા સ્થાને પહોંચ્યો હશે તેની પણ માહિતી આપણને મેળવી શકીએ છીએ, જે આપણને આલેખ પરથી જાણી શકાય છે. નિયમિત ગતિ કરતો પદાર્થ અંતર અને સમયના આલેખના મળતી સુરેખ ઢાળનો શોધી પદાર્થની ઝડપ પણ શોધી શકાય છે. જે આપણને આલેખ મળે છે તેનો જો ઢાળ શોધવામાં આવે તો તે ઢાળનું મૂલ્ય એ પદાર્થની ઝડપ દર્શાવે છે. તો આમ આલેખ પરથી આપણે પદાર્થની ઝડપ પણ શોધવા સક્ષમ થઈએ છીએ. ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આપણે અગાઉ અંતર વિરુદ્ધ સમયનો આલેખ જોયો, હવે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોઈએ. તો તેના પરથી આપણને નિયમિત ગતિ એટલે કે નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિના આલેખ દોરી શકીએ છીએ અને તે કેવા હોય છે તે આકૃતિમાં દર્શાવ્યા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ ડિટેલમાં આમાં નથી જતા, પરંતુ આપણને ખ્યાલ છે નિયમિત પ્રવેગી ગતિ એટલે કે તો કે પદાર્થના જે વેગમાં ફેરફાર થશે એ કેવો રહેશે, એક સમાન, એટલે કે પદાર્થની જે વેગમાં વધારો થશે એક સરખો રહેશે, એટલે કે અહીંયા જે આલેખ છે ઉપરની તરફ સીધી રેખા જોવા મળશે. નિયમિત પ્રતિપ્રવેગી, પ્રતિપ્રવેગી એટલે કે પદાર્થના વેગમાં સતત ઘટાડો થવો, પરંતુ નિયમિત છે એટલે એ ઘટાડો પણ ચોક્કસ રહેશે, એક સમાન રહેશે, અચળ રહેશે. તો તે ઘટાડો થાય છે તો એ આપણને રેખા નીચેની તરફ સીધી લાઈન જોવા મળશે. અનિયમિત પ્રવેગી ગતિ એટલે પદાર્થના વેગમાં વધારો કે ઘટાડો થવો, તેને આપણે પ્રવેગી ગતિ કહીએ છીએ. અને અનિયમિત એટલે કે તેના વધારા કે ઘટાડાનું મૂલ્ય ચોક્કસ રહેશે નહીં, એટલે કે આપણને આવી રીતે અચોક્કસ આકારમાં રેખા જોવા મળશે. તો આમ આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત પ્રતિપ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિનો આલેખ દોરી શકીએ છીએ. હવે આલેખના ઉપયોગો શું છે? તો વેગ અને સમયનો આલેખ દોરવામાં આવે તો વેગમાં થતો ફેરફાર જાણી શકાય છે, એટલે કે પદાર્થને ચોક્કસ સમયગાળામાં તેનો વેગમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે તે આપણે આલેખ પરથી શોધી શકીએ છીએ. આલેખનો ઢાળ શોધવામાં આવે તો આપણને પ્રવેગનું મૂલ્ય મળે છે. જેવી રીતે અંતર વિરુદ્ધ સમયમાં આપણને ઝડપનું મૂલ્ય મળતું હતું તેમ અહીંયા આપણને પ્રવેગનું મૂલ્ય જાણી શકીએ છીએ. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અમુક સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર પણ શોધી શકાય છે, એટલે કે 30 સેકન્ડ પછી કે પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે તે પણ આપણે આ આલેખ પરથી શોધવા સક્ષમ બનીએ છીએ. અને અંતમાં
વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ કઈ પ્રકારની ગતિ કરે છે તે જાણી શકાય છે. જો આલેખ આવી રીતે સીધી રેખા ઉપરની તરફ હોય તો આપણે કહી શકીએ કે નિયમિત પ્રવેગી ગતિ છે, નીચેની તરફ હોય તો નિયમિત પ્રતિપ્રવેગી, અને આવી રીતે અચોક્કસ આકાર લાગે તો આપણે અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ પદાર્થને કહી શકીએ છીએ. તો આમ પદાર્થ આપણે વેગ અને સમયનો આલેખ દોરીએ તો પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકીએ છીએ. તો આ હતી આપણે અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયના આલેખની માહિતી અને તેના ઉપયોગો. પરીક્ષામાં વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તેના ઉપયોગો આપણે પૂછાતા હોય છે. અને ક્યારેક નિયમિત પ્રવેગી ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ વગેરે શબ્દોના આલેખ કેવા હોય છે તે આપણને દોરવાનું પણ પૂછાતું હોય છે. ત્યારબાદનો મુદ્દો જોઈએ, નિયમિત વર્તુળમય ગતિ. તો પહેલાં તો આ શબ્દને આપણે ગુજરાતીના વ્યાકરણ સ્વરૂપે છૂટો પાડવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ શબ્દ છે નિયમિત. નિયમિત એટલે આપણને ખ્યાલ છે કે જો કોઈ પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. હવે વચ્ચે એક શબ્દ વધુ ઉમેરાય છે, વર્તુળમય. વર્તુળમય એટલે કે એ જે પથ પર ગતિ કરે છે, પથ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો જે રસ્તો છે, તો જે પથ પર ગતિ કરે છે એ પથ કેવો હશે? વર્તુળમય હશે. એટલે કે જો કોઈ ગતિમાન પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. નિયમિત ગતિનો તો અર્થ ખ્યાલ આવી ગયો. વર્તુળમય એટલે કે વર્તુળાકાર પથ પર પદાર્થ ગતિ કરતો હોવો જોઈએ. તો આમ જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાશે. હવે અહીંયા એક આકૃતિ છે કે અહીંયા કેન્દ્ર છે વર્તુળનું, અને આ એક જે બ્લેક આખું તમને આર્ક દેખાય છે તે આપણો વર્તુળાકાર પથ છે. તેના પર આ વાદળી કલરનું જે છે એ આપણો પદાર્થ છે જે આ વર્તુળમય પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે. તો પદાર્થ આવી રીતે સતત ગતિ કરતો રહે અને જો તેની ઝડપ અચળ હોય તો તે પદાર્થ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ આપણે કહી શકીશું. ત્યારબાદ નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના વેગનું મૂલ્ય અચળ હોય છે. એટલે કે કોઈ પણ બિંદુ આગળ આપણે વેગનું મૂલ્ય લઈશું તો તે હંમેશા અચળ રહેશે. અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે એક, બે, ત્રણ અને ચાર બિંદુ આગળ જે પણ વેગનું મૂલ્ય હશે તે અચળ રહેશે. પરંતુ આપણને ખ્યાલ છે કે વેગ એ સદિશ રાશિ છે, તો વેગને માટે આપણે દિશાની પણ જરૂર પડે છે. પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પર બિંદુએ જુદી જુદી હોય છે. પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ જુદી જુદી હોય છે. તો હવે તેનો અર્થ શું છે? તો કે વર્તુળાકાર પથ પર કોઈ બિંદુએ પદાર્થના વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. તો અહીંયા સ્પર્શકની દિશા એટલે શું? તો પહેલાં તો સ્પર્શક અર્થનો ખ્યાલ સમજીએ. તો અહીંયા એક આકૃતિ દ્વારા દર્શાવ્યું છે કે એક વર્તુળ છે, ત્યાં એક રેખા દોરી છે જે માત્ર વર્તુળને સ્પર્શીને જાય છે. એટલે કે વર્તુળને માત્ર ટચ થઈને જાય, છેદીને નહીં, માત્ર સ્પર્શ કરીને જાય તો તે રેખા તે વર્તુળનો સ્પર્શક કહેવાશે. અને આ જે સ્પર્શક હોય છે તે વર્તુળની ત્રિજ્યાને હંમેશા લંબ હોય છે. તો અહીંયા હવે આપણે સમજીએ, વેગનું મૂલ્ય અચળ હોય છે, પરંતુ વેગની દિશા વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ અલગ અલગ હોય છે. તો અહીંયા આપણે દર્શાવ્યું છે કે V1 જે લાલ લાઈન દોરી છે તે એ વર્તુળની ત્રિજ્યા છે તેની સાથે 90નો ખૂણો બનાવે છે. તો આમ V1 એ બિંદુ આગળ આપણે વર્તુળની ઉપર જે પદાર્થ ગતિ કરે છે તે કઈ દિશામાં હશે તે બિંદુએ તેને તે દર્શાવ્યું છે. તે જ પ્રમાણે V2 એટલે કે અહીંયા બિંદુ આગળ પદાર્થના વેગની દિશા કઈ તરફ હશે તે દર્શાવી છે, V3 આગળ, અને સેમ એ જ પ્રમાણે V4 આગળ. તો આપણે મિત્રો એટલું ધ્યાન રાખવાનું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ એ તેના વેગનું મૂલ્ય અચળ, પરંતુ તેના વેગની દિશા એ દરેક બિંદુએ અલગ અલગ હોય છે. હવે આપણે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થનું સૂત્ર જોઈએ. તો
પણ એ સૂત્ર આ પ્રમાણે થશે કે વર્તુળમય પદાર્થની ઝડપ બરાબર કાપેલું અંતર તે માટે લાગતો સમય. અહીંયા કાપેલું અંતર એટલે થશે વર્તુળાકાર પથની લંબાઈ લાગતો સમય. હવે અહીંયા વર્તુળાકાર છે તો વર્તુળ માટે આપણે પરિઘ શબ્દનો સામાન્ય રીતે ગણિતમાં ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા વર્તુળાકાર પથની લંબાઈ જેને આપણે વર્તુળનો પરિઘ કહીશું તેને સમય વડે ભાગાકાર કરતાં વર્તુળાકાર પદાર્થની ઝડપ મળે છે. વર્તુળના પરિઘનું સૂત્ર છે 2π r. r એટલે વર્તુળની ત્રિજ્યા, પાઈ એ અચળ કિંમત છે જેની કિંમત 3.14 થાય છે, અને t એટલે સમય થશે. તો આમ વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપનું સૂત્ર v બરાબર 2π r ભાગ્યા t થશે. અને આ ખ્યાલ રાખવું, નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એટલે કે તેના વેગમાં સતત ફેરફાર થશે. અહીંયા મૂલ્યમાં ફેરફાર નથી થતો, પરંતુ તેની દિશામાં ફેરફાર થતો હોય છે. જે તે બિંદુએ વર્તુળ પથ પર ગતિ કરતા પદાર્થની વેગની દિશા એ તેના સ્પર્શકની દિશામાં હોય છે, જેની માહિતી આપણે અગાઉની સ્લાઇડમાં મેળવ્યું. હવે તેના કેટલાક ઉદાહરણ છે. તો પૃથ્વી સૂર્યની ફરતે ગતિ કરે છે, તે નિયમિત વર્તુળમય ગતિ કહી શકાય. આપણે દોરી સાથે પથ્થર બાંધીએ અને તેને ગોળ ગોળ ફેરવીએ અને જો તેની ઝડપ અચળ રાખીએ તો તે પણ એક નિયમિત વર્તુળ મય ગતિનું ઉદાહરણ સાબિત થઈ શકે છે. તો આમ મિત્રો, આપણે આ વિડીયોમાં આલેખની માહિતી મેળવી, ત્યારબાદ અંતર વિરુદ્ધ સમયના આલેખની માહિતી મેળવી, ત્યારબાદ વેગ વિરુદ્ધ સમયના આલેખની માહિતી મેળવી, તેના ઉપયોગો શું છે તે સમજ્યા, અને નિયમિત વર્તુળમય ગતિનો ખ્યાલ મેળવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, મેક્સિમમ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયો.